6-7 દિવસ પહેલાં મેં કઢી ખીચડીનો વિડીયો પોસ્ટ કર્યો હતો એને તમે ખૂબ જ પ્રેમ આપ્યો છે એના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને હા એમાં મેં તમારી સાથે એક સ્પેશિયલ કઢી મસાલાની વાત કરી હતી જેને તમે 2-3 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો એના માટે બહુ બધી કમેન્ટ આવી હતી તો એ હું તમને એકદમ ફટાફટથી શીખવાડી દઉં એના માટે સૌથી પહેલાં તો અહીંયા મેં 14 નંગ જેટલા મરચાં લીધા છે આ રીતે સાદા મરચાં અને આ જે લવિંગિયા મરચાં આવે છે જે એકદમ તીખા હોય છે બંને મેં મિક્સ લીધા છે કારણ કે અમારા ઘરમાં થોડું ઓછું તીખું ખવાય છે તમે ફક્ત લવિંગિયા મરચાં પણ અહીંયા લઈ શકો છો અને અહીંયા મેં 4 જેટલા આદુના મીડિયમ સાઇઝના ટુકડા લીધા છે એની મેં છાલ કાઢી લીધી છે એ લઈ લેશું અને હવે આંબા હળદરની સિઝન અત્યારે નથી પણ જ્યારે તમે સિઝનમાં બનાવતા હોય ને ત્યારે આપણે જે આદુના ટુકડા લીધા ને એ જ સાઇઝના 4-5 આંબા હળદરના ટુકડામાં એડ કરી દેવાના એની ફ્લેવર કઢીમાં બહુ જ સરસ આવે છે અને અહીંયા મેં 10-12 કળી જેટલું લસણ લીધું છે એ આપણે લઈ લેશું 1/4 કપ જેટલા લીમડાના પાન લેવાના છે લીમડાના પાન અને મરચાં બંનેને મેં પ્રોપરલી ધોઈને 1 કલાક માટે કોરા કરી લીધા છે એમાં પાણીનો ભાગ બિલકુલ ના હોવો જોઈએ ને તો આપણી પેસ્ટ જલ્દીથી ખરાબ થઈ જશે એટલે અગાઉથી જ એને ધોઈને કોરા કરી લેવાના અને અહીંયા મેં 6-7 જેટલી ઇલાયચી લીધી છે અને આ રીતે ફોતરા સાથે જ આપણે લઈ લેવાની 2 ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલું અહીંયા મેં આખું મીઠું લીધું છે આને મેં પહેલાં શેકી લીધું હતું કોરું જ અને એને પ્રોપર ઠંડુ થઈ જવા દીધું છે એ નાખી દઈશું મીઠું લેવાથી આપણું મીઠું પ્રિઝર્વેટિવનું કામ પણ કરશે આમાં અને આ રીતે આપણે આખું મીઠું લીધું છે ને શેકીને તો જ્યારે આપણે આને ફ્રોઝન કરીશું ત્યારે એકદમ કઠણ નહીં થઈ જાય તમે એને આસાનીથી સ્કૂપ આઉટ કરી શકશો અને હવે આપણે આને પહેલાં બધું એકરસ થઈ જાય ને એટલું ખાંડી લેવાનું છે તો અહીંયા આપણો કઢીનો સ્પેશિયલ મસાલો બનીને રેડી છે હું તમને રેકમેન્ડ કરીશ કે આના રીતે ખાંડીને જ બનાવજો મિક્સર કરતાં આની ફ્લેવર વધારે સરસ આવતી હોય છે અને હવે આને તમે કોઈપણ એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં મૂકી દેશો ને તો 2 મહિના સુધી આને કાંઈ જ નહીં થાય અને જ્યારે તમે કઢી બનાવતા હોય તો 4 લોકોની કઢી બનાવતા હોય ને તો આટલું ચમચી ભરીને મસાલો એમાં નાખી દેવાનો એનાથી તમારા કઢીનો સ્વાદ એકદમ નેક્સ્ટ લેવલ ઉપર જતો રહેશે